આવતીકાલે તારીખ 18 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની 182 બેઠકોની મતગણતરી થનાર છે, જેને અનુલક્ષીને તાપી જિલ્લામાં સમાવિષ્ટ 171 વ્યારા અને 172 નિઝર વિધાનસભાની મતગણતરી વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થશે, ત્યારે તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેરામિલિટરી ફોર્સ અને સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આવેલ અનુસૂચિત જાતિની તાપી જિલ્લામાં સમાવિષ્ટ 2 બેઠકોના પરિણામો જાહેર થવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થઈ જશે. તાપી જિલ્લામાં 2 બેઠકોમાં 171 વ્યારા અને 172 નિઝર બેઠકોનો સમાવેશ થાય છે. આ બંને બેઠકોની ગણતરી આવતીકાલના રોજ જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં થશે. તાપી જિલ્લાની 2 બેઠકો મળી કુલ 14 ઉમેદવારોના ભાવિનો ફેસલો 2,03,000થી વધુ મતો નક્કી કરશે ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ નિઝર અને વ્યારા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સામે સીધી કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, જેના પગલે વહીવટીતંત્ર પણ કોઈ ચૂક ન રહી જાય એ માટે તનતોડ મહેનત કરી કામે લાગ્યું છે અને ચૂંટણીની સમગ્ર ગતિવિધિ પર તીસરી આંખ સમા સીસીટીવી મારફતે ચાંપતી નજર રાખવામાં આવશે. મતગણતરી માટેની તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. બંને કાઉન્ટિંગ સેન્ટર ઉપર 14 ટેબલો પણ ગોઠવવામાં આવેલા છે. દરેક જગ્યાએ 7-7 વેબ કેમેરાથી વેબ કાસ્ટિંગ પણ કરવામાં આવશે અને સાથે સાથે મીડિયા માટે અલગ એક અલાયદો રૂમ પણ અમે રાખેલો છે મીડિયા રૂમ માટે. આ બંને કાઉન્ટિંગ હોલમાં અનઅર્જિત વ્યક્તિ ન પ્રવેશે એ માટે 3 ટાઈપની પોલીસ બંદોબસ્ત, પેરામિલિટરી બંદોબસ્ત અને સ્ટેટ પોલીસનો બંદોબસ્ત 3 ટાઈપમાં અમે ગોઠવેલો છે. આ માટે જુદા જુદા જાહેરનામા પર બહાર પડેલા છે, રોડનું ડાયવર્ઝન પણ આપેલું છે. 3 ટાઈપ સિસ્ટમમાં કોલેજના કમ્પાઉન્ડ વર્ષથી કોઈ અંદર દાખલ ન થઈ શકે ફૂલપ્રૂફ સિસ્ટમમાંથી ઉપયોગ કરેલી છે. 144 પણ જાહેરનામી કાર્યકર્તા હતા વ્યક્તિના અને પૂરતો હોલ સ્ટાફ બંદોબસ્ત માટે એક કાઉન્ટિંગ હોલમાં લગભગ 65 કર્મચારી કાઉન્ટિંગ તાલીમમાં ગણતરી માટે રહેશે અને એક એક માઇક્રો ઓબ્ઝર્વ રહેશે. સાથે સાથે કાઉન્ટિંગ અરે સ્ટ્રોંગ રૂમથી મતપેટીઓ લાવી અને કાઉન્ટિંગ ટેબલ પર પહોંચાડવા માટેનો અલગ સ્ટાફ રહેશે, સિઝનનો અલગ સ્ટાફ રહેશે અને રિઝર્વ સ્ટાફ પણ અલગ રહેશે. પણ કાઉન્ટિંગ હોલમાં લગભગ તમામ કર્મચારીઓ એ કાઉન્ટિંગ એજન્ટો થઈ અને 125થી વધારે કર્મચારીઓ અને કાઉન્ટિંગ એજન્ટ ન રહે જેથી કરીને કાઉન્ટિંગ સરળતાથી ચાલે તેવી પણ અમે વ્યવસ્થા ગોઠવી છે. તાપીથી નીરવ કંસારાનો અહેવાલ મિજાજ.com.